મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મહાશિવરાત્રિનો પર્વ છે અને આજે આપણે અહીંયા પાલ ખાતે મહાદેશ્વર પાલેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત છે અને આજે આપણે નિહાળીશું. અહીંયા ખૂબ સુંદર મજાના મહાદેવજીને સજાવવામાં આવ્યા છે. શિવરાત્રિ નિમિત્તે ઘીના કમરથી લઈને બધું જ અહીંયા સજાવવામાં આવી રહ્યું છે અને ખૂબ જ સરસ આ પાલેશ્વર મહાદેવ મંદિરની વાત કરવા જોઈએ તો આજે અહીંયા ખૂબ જ સોમવાર છે આજે અને ધામધૂમથી આ પર્વને ઉજવવામાં આવી રહ્યો છે અને લગભગ 1000 લિટરનો ઠંડાઈનો પ્રસાદ પણ અહીંયા આપવામાં આવવાનો છે. આપણે મુલાકાત લઈશું મંદિરની અને પાલેશ્વર મહાદેવજીના દર્શન હું આપણે કરાવીશું. તો ચાલો નિહાળીએ. પાર્દેશ્વર મહાદેવના જે બટુકગીરી બાપુ છે એમને આપણે મળીશું. બાપુ જય ગિરનારી, સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અને આજે શિવરાત્રિનો પર્વ છે તો ખૂબ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તો અમારા દર્શક મિત્રોને આપ જણાવો કે અહીંયા આજે બહુ જ મોટો પર્વ છે શિવરાત્રિનો, મહાદેવ દાદાનો પર્વ છે. તો આપ જણાવો અહીંયા શું શું આપણે કર્યું છે. ઘીના કમળ બી બનાવ્યા છે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે. પ્લીઝ. અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મંદિર સુરત, વિશ્વનું આ પ્રથમ શિવલિંગ, 1751 કેજીનું શિવલિંગ અને એમની અંદર જે પાઇપ નીચે આપવામાં આવ્યો શિવલિંગની મધ્યસ્થાને, એ 45 ફૂટની છે અને તેનાથી નીચે એક બેલ લાગે છે એટલે પાણીને ટચ થાય એવી રીતે એને શિવની નાભી કહેવામાં આવે છે શાસ્ત્ર પ્રમાણે. એટલે શિવની નાભી સહિતની જે શિવલિંગ છે તો આ શિવલિંગના દર્શન કરવાથી એવું કહે છે કે 4 બારે જ્યોતિર્લિંગનું ફળ એમને પ્રાપ્ત થતું હોય છે. આજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે દર્શક મિત્રોને સમીને હૃદયથી શુભકામના. અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મંદિરની અંદર આજે 1000 લિટર ઠંડાઈનો કાર્યક્રમ, તેમજ સાંજે જમણવાર ભંડારો, 12 વાગ્યા મધ્ય ઘીનું કમળ, તેમજ વિશેષ પૂરા ભારતની અંદરથી એક આતંકવાદ નાબૂદ થાય અને આપણા પુલવામા જે આતંકવાદી હુમલામાં શહીદ થનારા આપણા વીર પુરુષોને આજની આવક જે આપણા બોક્સ આપેલા છે દાન બોક્સ, એની અંદર જે કોઈ રકમ આવશે તે એકત્રિત કરીને એમના પરિવારને સમર્પિત કરવાની છે, જે અમે લોકો કલેક્ટરને આનો ચેક આપી અને સમર્પિત કરશું. એટલે આજે પૂરા વિશ્વ જે આતંકવાદ માટે લડી રહ્યા હોય ત્યારે આવા સમય પર ભગવાન શિવજીને આપણે પણ પ્રાર્થના કરીએ કે પરમાત્મા દરેકને એવી શક્તિ આપે, આપણા ધર્મની અંદર આસ્થા વધે, સંસ્કૃતિની જતન થાય. એ હેતુથી આજે આ એક મોટો ભવ્ય કાર્યક્રમ છે જેમાં 1000 લિટર દૂધની ઠંડાઈ જે આપણે ભગવાન શિવજીને સડાવવાનું હોય છે, પરંતુ એ 1000 લિટર દૂધ આપણે એ દરેક ભક્તોને મન ભાવે એટલી ઠંડાઈ પીવે એવી રીતનો આજનો કાર્યક્રમ. સવારે 10 વાગ્યાથી તે અત્યારે 3 વાગ્યા સુધીની અંદર 1000 લિટર દૂધને ઠંડાઈ વિતરણ થયું. બીજું રાતના ભજન સંધ્યાનો કાર્યક્રમ છે, સાથે દરેક મિત્રોને, દરેક ભાઈ ભક્તોને એવી મારી શુભકામના
કે એકવાર અટલ આશ્રમમાં આવે, દર્શન કરે, આવું પારિત શિવલિંગનું દર્શન. અને આ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજ મારે એટલું જ કહેવાનું છે કે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યુર્મોક્ષીમામૃતાત. આ મંત્ર એક વાર, બે વાર, પાંચ વાર, દસ વાર, એક માળા કોઈ પણ શિવાલયમાં, એવું નથી કે પારિત શિવલિંગની સામે, કોઈ પણ શિવાલયમાં જઈને આપણે જો કરીએ તો એવું કહે છે કે માણસને જે ભય લાગતો હોય છે ને, ચિંતા આદિ વ્યાધિ ઉપાધિમાંથી એ મુક્ત કરે છે અને અકાલ મૃત્યુથી એ બચાવે છે આ મંત્ર છે. એટલે આજે આ પર્વ પર દેશવાસીઓને મારી એવી શુભકામના કે તમારા જીવનમાં ભગવાન શિવજી તમને સદાય આશીર્વાદ આપતા રહે અને પૂરા વિશ્વની અંદર દરેકનું કલ્યાણ થાય એવી શુભકામના સાથે અટલ આશ્રમ મહંત બડુંગરીજી મહારાજની વિશ્વ સત્તર પર્વની ભાવના, શુભકામના વધે, શુભકામના રહે એવી શુભકામના સાથે મારી વાણીને વિરામ આપું છું. સુરત અટલ આશ્રમ.